હેલો ફ્રેન્ડ્સ, એલકે એકેડેમીમાં તમારું સ્વાગત છે. હું છું હરિઓમ દવે અને આજે આપણે જોવાના છીએ સપ્ટેમ્બર મંથનું કરંટ અફેર્સ. તો સપ્ટેમ્બર મંથમાં આપણે શરૂઆત કરીશું વિશ્વ હવામાન સંગઠન. તાજેતરમાં જે છે વિશ્વ હવામાન સંગઠને જે છે પોતાનો એક રિપોર્ટ બહાર પાડ્યો છે, જેનું નામ છે યુનાઇટેડ ઇન સાયન્સ. ખાસ યાદ રાખજો, તાજેતરમાં વિશ્વ હવામાન સંગઠન એટલે કે વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે છે એક રિપોર્ટ બહાર પાડ્યો, એમનો વાર્ષિક રિપોર્ટ જે છે એમણે બહાર પાડ્યો છે. એનું નામ છે યુનાઇટેડ ઇન સાયન્સ 2021. ઓકે, હવે આ રિપોર્ટ જે છે અહેવાલ બહાર પાડવામાં એમને જે કઈ સંસ્થાઓએ મદદ કરી છે, સૌ પ્રથમ તો જે છે આપણે એનો ઉલ્લેખ કરી લઈએ. તો આ અહેવાલ વિશ્વ હવામાન સંગઠન દ્વારા યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એટલે કે યુએનઈપી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO, આંતર સરકારી પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ ક્લાઇમેટ પ્રોજેક્ટ અને વર્લ્ડ ક્લાઇમેટ રિસર્ચ પ્રોગ્રામના સહયોગથી પ્રકાશિત કરવામાં આવ્યો છે. તો ખાસ કરીને આ સંસ્થાઓ જે છે યાદ રાખવી, અને મુખ્ય મૂળ કઈ સંસ્થા દ્વારા જે છે આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે એ વસ્તુ જે છે આપણે જોઈ. ત્યારબાદ જોઈએ તો મુખ્ય બાબતો જે છે શું છે એના રિપોર્ટની અંદર. સૌથી પહેલાં તો વાતાવરણમાં ફેરફાર. વૈશ્વિક COVID-19 રોગચાળાએ આબોહવા પરિવર્તનની ગતિ ધીમી નથી કરી અને વિશ્વ હજુ પણ તેના કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવામાં પાછળ છે. આનાથી 2020માં કાર્બન ડાયોક્સાઇડમાં માત્ર અસ્થાયી ઘટાડો થયો છે. અક્ષાંશ વિસ્તારો અને આફ્રિકાના સહેલ પ્રદેશોમાં તાજેતરના સમયમાં 2021-25 સુધી વધારે ભેજ રહેવાની ધારણા છે. આપણે બધા ન્યૂઝપેપરમાં એવું વાંચ્યું હતું, સાંભળ્યું હતું કે કોરોનાને લીધે વિશ્વકક્ષાએ જે છે લગભગ 1 વર્ષ સુધી લોકડાઉનની સ્થિતિ હતી અને આવામાં જે છે આબોહવા પરિવર્તનની ગતિ જે છે એ ધીમી પડી ગઈ છે. પર્યાવરણ જે છે હવે શુદ્ધ થવા લાગ્યું છે, પ્રદૂષણ જે છે ઓછું થવા લાગ્યું છે, પણ જરા પણ એવું નથી થયું. 1 વર્ષમાં જે છે જેટલું પ્રદૂષણ જે છે ઓછું થયું એનાથી વધારે બમણું પ્રદર્શન છે. જ્યારે લોકડાઉન ખુલ્યું એટલે કે 2021માં જે છે બમણી ઝડપે જે છે પ્રદૂષણમાં વધારો થયો. એટલે આપણે કહી શકીએ 2020ની જે છે જે કંઈ કસર હતી એ બધી પૂરી થઈ ગઈ છે 2021ની અંદર, અને કાર્બન ઉત્સર્જન તથા આબોહવા પરિવર્તનમાં જરા પણ ફેરફાર નથી થયો. ત્યારબાદ તો કે અક્ષાંશ વિસ્તારો અને આફ્રિકાના પ્રદેશોમાં જે છે પણ ભેજ વધારે રહેવાની શક્યતા છે. ક્લાઇમેટ રિસ્ક એક્સ્ટ્રીમ ઇવેન્ટ્સ એન્ડ રિલેટેડ ઇમ્પેક્ટ્સ અંતર્ગત આપણે જોઈએ તો આબોહવા પરિવર્તનને લીધે શું શું ફેરફારો થયા છે. તો કે 35 મિલિયનથી વધારે લોકો જે છે એ પૂરથી પ્રભાવિત થયા છે, 1600થી વધારે મૃત્યુ થયા છે. તેનાથી તો કે હીટવેવ એટલે ગરમીના મોજાથી અને જંગલમાં લાગતી આગથી 8 લાખથી વધારે જે છે સ્થળાંતરો થયા છે. તેને લીધે તો કે પૂરના લીધે જે છે 8 લાખથી વધારે લોકો જે છે બેઘર બન્યા છે. 2 મિલિયનથી વધારે લોકો જે છે એને ખરાબ હવામાનને લીધે આબોહવાના લીધે જે છે પોતાનું વતન છોડવું પડ્યું છે. તો આ જે છે ખૂબ વધારે મોટો આંકડો કહી શકાય કે આબોહવા પરિવર્તનને લીધે વિશ્વકક્ષાએ જે છે કેટલું બધું નુકસાન થયું છે. ત્યારબાદ આપણે જોઈએ પેરિસ કરાર વિશે. વિશ્વ હવામાન સંગઠન દ્વારા જે આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે તેમાં પેરિસ કરારનો પણ ઉલ્લેખ છે કે જે મુજબ 2015ની અંદર પેરિસ કરાર થયો હતો એમાં આપણે એવું લક્ષ્યાંક રાખ્યું હતું કે વૈશ્વિક તાપમાન જે છે આપણે 1.5 સેલ્સિયસથી ઓછું રાખશું. મતલબ દર વર્ષે જે તાપમાન વધી રહ્યું છે એને 1.5 સેલ્સિયસથી ઓછું રાખશું, વધુ તો નહીં જ જવા દઈએ. પણ અત્યારની પરિસ્થિતિ મુજબ જોતાં એવું લાગે છે કે આ તાપમાન કદાચ 2 સેલ્સિયસ ઉપર પણ જતું રહે. 1.5 તો જે છે એ અત્યારના પરિસ્થિતિ મુજબ જોતા તો જરૂરથી જે છે 1.5થી ઉપર જતું જ રહેવાનું છે, પણ ખતરો એ છે, ડર એ છે કે કદાચ 2 સેલ્સિયસ ઉપર ના જતું રહે. આગામી 5 વર્ષમાં તાપમાન ઔદ્યોગિક પહેલાંના યુગની તુલનામાં અસ્થાયી રૂપે 1.5 સેલ્સિયસ કરતાં વધી જાય તેવી શક્યતા જે છે હાલના તબક્કાને જોતાં વધી રહી છે. જો આવું થયું તો વિશ્વમાં જે છે અમુક દેશોને, ખાસ કરીને જે દરિયા કિનારા ની નજીક રહેલા જે છે દેશો છે એ બધાને ખૂબ જ નુકસાન થવાનો ભીતિ છે. ત્યારબાદ ગ્રીન હાઉસ વાયુ, એનો પણ જે છે ઉલ્લેખ
આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. રિપોર્ટનું નામ જે છે તમારે મિત્રો ખાસ યાદ રાખવાનું છે, યુનાઇટેડ ઇન સાયન્સ. રિપોર્ટ જે છે યુનાઇટેડ ઇન સાયન્સ. ઓકે, વાતાવરણમાં મુખ્ય ગ્રીન હાઉસ વાયુઓની સાંદ્રતા છેલ્લા વર્ષ 2021ના પહેલાના ભાગમાં સતત વધી રહી છે. અશ્મિભૂત ઇંધણ ઉત્સર્જન, કોલસા, ગેસ, સિમેન્ટ વગેરેને કારણે અશ્મિભૂત ઇંધણનું ઉત્સર્જન વર્ષ 2019ના સ્તરે પાછું ફર્યું હતું, પરંતુ 21માં જે છે એ ખૂબ વધારે હતું. 2019માં એટલા માટે જે છે એટલું ને એટલું રહ્યું કેમ કે 2020ની અંદર સંપૂર્ણ વર્ષ જે છે લોકડાઉન રહ્યું હતું, જેને લીધે એ ઉત્સર્જન જે છે એટલું બધું નહોતું થયું. પણ 2021માં મેં તમને કીધું એમ અગેન બમણા જોરે જે છે એ ઉત્સર્જન છે વધવા લાગ્યું. ગ્રીન હાઉસ ઇફેક્ટ અને ક્લાઇમેટ ચેન્જ, આ બે શબ્દો આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ. તો આજે હું તમને જે છે એનો અર્થ શું થાય, એ જે છે કયા સંદર્ભમાં કહેવા માગે છે એના વિશે જે છે આપણે જોઈશું કે ગ્રીન હાઉસ ઇફેક્ટ અને ક્લાઇમેટ ચેન્જ જે છે આખિરમાં છે શું. સૌથી પહેલાં આપણે આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ શું છે એ સમજીએ. તો મિત્રો તમે જે છે ભૂગોળની અંદર બે શબ્દો સાંભળેલા હશો, એક તો હવામાન અને બીજું આબોહવા. પહેલી નજરે આપણને બંને શબ્દો જે છે સરખા લાગશે કે આબોહવા અને હવામાન જે છે એ ઓલમોસ્ટ સેમ છે, બરાબર છે, મતલબ વેધર એન્ડ ક્લાઇમેટ. પણ આ બંનેમાં જે છે તફાવત છે. હવે એ તફાવત શું છે, સૌથી પહેલાં હું તમને કહું હવામાનનો મતલબ, હવામાન અથવા તો વેધર, કે રોજે રોજનું જે કંઈ વાતાવરણ હોય, ઠીક છે, હવામાનની અંદર તો કે હવામાન કયા કયા પરિબળોને આધારે નક્કી થશે, તાપમાન, પવનની દિશા, ભેજ, સાંદ્રતા, આ બધા અલગ અલગ પરિબળો છે. તો રોજે રોજનું જે છે એમાં જે કંઈ પરિવર્તન થાય છે તેને આપણે હવામાન તરીકે ઓળખીએ છીએ. હવામાન જે છે એ વાતાવરણની ટૂંકા ગાળાની સ્થિતિ સૂચવે છે, કોઈ પણ ભૌગોલિક પ્રદેશની ટૂંકા ગાળાની સ્થિતિ સૂચવે છે. આપણે ન્યૂઝની અંદર જે છે જોતા હોય છે કે વેધર રિપોર્ટ, કોઈ દિવસ એવું નથી સાંભળતા કે ક્લાઇમેટ રિપોર્ટ, ઠીક છે, આપણે વેધર રિપોર્ટ જોઈએ છે. મતલબ કે આજનું હવામાન કેવું રહ્યું, આજનું હવામાન વરસાદી રહ્યું, ગરમ પવનોનું રહ્યું અથવા તો ઠંડુ રહ્યું. તો ઇન શોર્ટ જે છે હવામાન એટલે કે ટૂંકા ગાળાની કોઈ પણ સ્થળની સ્થિતિ. ત્યારબાદ આપણે જોઈએ આબોહવા. તો આબોહવા જે છે એ લાંબા ગાળાની વાતાવરણની સ્થિતિ જે છે એ સૂચવે છે. મતલબ કે હવામાન, બરાબર છે, હવામાન જે રોજે રોજની જે છે સ્થિતિ સૂચવે છે, એમ આબોહવા જે છે કોઈપણ પ્રદેશની 10 વર્ષ 20 વર્ષ જેટલા લાંબા સમયગાળાની જે છે કુલ હવામાન, સરેરાશ હવામાન કેટલું રહ્યું એ જે છે એને સૂચવે છે. જેમ કે ભારતની વાત કરીએ તો ભારત કેવો દેશ છે, મોસમી આબોહવા ધરાવતો દેશ. હવે ભારત માટે મોસમી આબોહવા ધરાવતો દેશ એવું સુકામે જે છે એવો શબ્દ ઉપયોગ કરવામાં આવે છે, એ ભારતની અંદર વર્ષોથી સેંકડો વર્ષોથી જે છે એ સાયકલ આખી ચાલી આવી છે, એક ચક્ર ચાલ્યું આવે છે નિયમિત રીતે. શું તો કે ભારતની અંદર તો કે એટલું ફિક્સ જ હોય છે, નક્કી જ હોય છે કે જૂન મહિનાના અંત સુધીમાં જે છે ચોમાસાનો પ્રારંભ થઈ જાય, ડિસેમ્બર નવેમ્બર ડિસેમ્બરની આસપાસ શિયાળો ચાલુ થઈ જાય, માર્ચ એપ્રિલમાં જે છે ઉનાળો ચાલુ થઈ જશે. તો આ જે છે એ સેંકડો વર્ષોથી ચાલી આવતી એક પ્રક્રિયા છે કે જેમાં કોઈ દિવસ જે છે પરિવર્તન નથી થયું, આ 2-5 દિવસ જે છે આગળ પાછળ થાય છે, ઓલમોસ્ટ જે છે બધું સેમ હોય છે. તો આ એક ઘણા વર્ષોથી ચાલી આવતી એક નિરંતર નિયમિત પ્રક્રિયા છે જેને આપણે શું કહીએ છીએ આબોહવા. મતલબ આબોહવા એટલે કોઈ પણ આસપાસના વાતાવરણની જે છે એ લાંબા ગાળાની સ્થિતિને સૂચવે છે. તો મિત્રો હવે તમને સમજાઈ ગયું હશે આબોહવા અને હવામાન વચ્ચે શું તફાવત છે. હવે આપણે જોઈએ આબોહવા પરિવર્તન એટલે શું. તો કે ક્લાઇમેટ ચેન્જ એટલે કે આજે આબોહવા મેં તમને કીધું એમ કે સેંકડો વર્ષોથી જે છે એક નિયમિત રૂપે ચાલી આવે છે. હવે પ્રદૂષણને લીધે, માનવીય ક્રિયાઓને લીધે, ઘણા બધા કારણોને લીધે જે છે એ આબોહવા અંદર પણ જે છે પરિવર્તન આવી રહ્યું છે ધીરે ધીરે. તમે જોતા હશો કે હાલના સમયમાં ચોમાસામાં તો કે ખૂબ જ અનિશ્ચિતતા જોવા મળે છે. ભારતમાં આ વર્ષે જે છે ચોમાસું જોઈએ તો કેટલું બધું મોડું ચાલુ છે, સમજો છો, કે જે જૂનના એન્ડમાં ચાલુ થઈ જવું જોઈએ એ જે છે ઓગસ્ટના એન્ડમાં જે છે સ્ટાર્ટ થાય છે. તો આટલો ડ્રાસ્ટિક ચેન્જ જોવા મળ્યો છે. ઉનાળો તો કે એનું પણ જે છે કાંઈ નક્કી નથી, શિયાળો
તો કે અડધો પૂરો થઈ જાય પછી જે છે એ ચાલુ થાય ઠંડી, તો આજે સાયકલ આખી ડિસ્ટર્બ થઈ છે માનવીય પ્રક્રિયાઓને લીધે, ઘણા બધા કારણોને લીધે, જેને કહેવાય આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ, કે જેણે વિશ્વની અંદર જે છે ઘણી બધી તકલીફો જે છે એ મતલબ પેદા કરી છે. મેં તમને અત્યારે જ જે વાત કરી એમ કે અહીં કોષ્ટકમાં દર્શાવેલું છે એ મુજબ કે ઘણા બધા લોકોને જે છે ઘણી બધી અસર થઈ છે, લાખો લોકોને સ્થળાંતર કરવું પડે છે, લાખો લોકોને પોતાનું વતન છોડવું પડે છે, ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે. તો આ બધી અસર જે છે શેને લીધે ઉદ્ભવી છે? આબોહવા પરિવર્તનને લીધે. ત્યારબાદ આપણે જોઈએ ગ્રીનહાઉસ ઇફેક્ટ. ગ્રીનહાઉસ ઇફેક્ટ શું છે? તો કે આ તમે આકૃતિમાં જે જોઈ રહ્યા છો, સૂર્યના કિરણો જે છે જે આપાત થઈ અને પૃથ્વી જોડે પૃથ્વી સુધી પહોંચશે અને ત્યારબાદ તેની સપાટી પરથી પરાવર્તન પામી અને અગિન પાછા વાતાવરણમાં જશે. હવે અહીં તમે જે જોઈ રહ્યા છો કે એક લેયર છે પૃથ્વીની ફરતે જે છે એક લેયર આવેલું છે કે જે સૂર્યના કિરણોને પાછા જવા દેતું નથી. એ આવરણ કોનું છે? તો કે ગ્રીનહાઉસ વાયુઓનું છે. ગ્રીનહાઉસ વાયુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, મિથેન, આ બધા વાયુઓ જે છે પૃથ્વીના નીચેના ભાગમાં જે છે આ રીતનું જે છે આખું લેયર બનાવે છે, જેને લીધે સૂર્યના કિરણો જે છે એ પરાવર્તિત થઈ અને ફરીથી વાતાવરણમાં જઈ શકતા નથી અને પૃથ્વીમાં ને પૃથ્વીમાં જે છે એ પાછા ફેરી રાખે છે, પરાવર્તિત થઈ રાખે છે, જેને લીધે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ જે છે એ પહેલાં કરતાં ખૂબ જ વધી ગયું છે. આ બધા વાયુઓ જે છે સૂર્યકિરણોને પાછા ઉપર જવા જ નથી દેતા, જેને લીધે પૃથ્વીના નીચેના ભાગની નીચલી સપાટીનું તાપમાન ખૂબ જ વધવા લાગ્યું છે અને એક ચિંતાજનક બાબત છે, જેને લીધે વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ થઈ રહી છે એટલે કે ગ્લોબલ વોર્મિંગ, વૈશ્વિક તાપ વૃદ્ધિમાં જે છે દિવસે ને દિવસે વધારો થતો જાય છે જે ગ્રીનહાઉસ ઇફેક્ટને લીધે. ત્યારબાદ સૂચન, હવે આ પરિસ્થિતિઓને અટકાવવા માટે શું કરવું જોઈએ? વધુમાં વધુ દેશોએ 2015ના પેરિસ કરારને અનુરૂપ લાંબા ગાળાની વ્યૂહરચના વિકસાવવી જોઈએ. નેટ શૂન્ય પ્રતિબદ્ધતાને મજબૂત ટૂંકા ગાળાની નીતિઓ અને ક્રિયાઓ દ્વારા પૂર્ણ કરવાની જરૂર છે. ખાસ કરીને નીચાણવાળા દરિયાકાંઠાના વિસ્તારો, નાના ટાપુઓ, ડેલ્ટા અને દરિયાકાંઠાના શહેરોમાં જે વિસ્તારોમાં આનો અભાવ છે ત્યાં અનુકૂલન વ્યૂહરચના આપવાની જરૂર છે. તો આ વાત હતી વિશ્વ હવામાન સંગઠન દ્વારા પ્રકાશિત રિપોર્ટની, જેનું નામ છે યુનાઇટેડ ઇન સાયન્સ. ઓકે, ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ ટોપિક જે છે જોઈએ, શીશાયુક્ત પેટ્રોલ પર પ્રતિબંધ. તાજેતરમાં જે છે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમે જાહેરાત કરી છે કે વિશ્વમાં શીશાયુક્ત પેટ્રોલનો ઉપયોગ બંધ થઈ ગયો છે. બરાબર, તાજેતરમાં જે છે એ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ એટલે કે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામે જાહેરાત કરી છે કે હવે વિશ્વની અંદર જે છે શીશાયુક્ત પેટ્રોલનો ઉપયોગ બંધ થઈ ગયો. છેલ્લે જે છે અલ્જારિયા નામનો દેશ જે છે એણે આ શીશાયુક્ત પેટ્રોલ ઉપર પ્રતિબંધ મૂક્યો અને આ સાથે જ દુનિયાના તમામ દેશોમાં અત્યારે શીશાયુક્ત પેટ્રોલનો ઉપયોગ નથી થઈ રહ્યો. સૌથી પહેલાં તો આપણે જોઈએ કે પેટ્રોલ અથવા તો ગેસોલિન છે શું. હવે પેટ્રોલને ગેસોલિન તરીકે પણ ઓળખવામાં આવે છે. ખનિજ તેલમાંથી ઘણા બધા બળતણ તૈયાર થાય છે અને એમાંનું એક એટલે કે પેટ્રોલ અથવા તો ગેસોલિન. ખનિજ તેલ એટલે કે ક્રૂડ ઓઇલ, એનું જ્યારે વિભાગીય નિસ્યંદન કરવામાં આવે છે ત્યારે અલગ અલગ તાપમાને એમાંથી અલગ અલગ બળતણો છૂટા પડે છે. એમાંનું એક બળતણ એટલે કે પેટ્રોલ, તેની ઉચ્ચ દહન ક્ષમતા તેમજ કાર્બોરેટરમાં સહેલાઈથી મળી જવાની ગુણને લીધે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં જાણીતું બળતણ બન્યું છે. તેની દહન ક્ષમતા જે છે ખૂબ જ ઊંચું છે, જેના લીધે ઓટોમોબાઈલ ક્ષેત્ર એટલે કે વાહનોમાં તમે જોતા જશો કે વાહનોમાં સૌથી લોકપ્રિય જો કોઈ બળતણ હોય તો એ શું છે? પેટ્રોલ છે. લગભગ બધી તમામ કારોમાં અથવા તો બાઇકની અંદર તમે જોવા જશો તો વધારે પડતા જે છે એ પેટ્રોલના એન્જિન જે છે એ ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. હવે શીશાયુક્ત બળતણ જે છે એ કેવું છે અથવા તો શીશાયુક્ત પેટ્રોલ જે છે શું છે? શરૂઆતના સમયમાં પેટ્રોલની સાથે શીશું ઉમેરવામાં આવતું એટલે કે લેડ, જેનાથી વાહનોની ગતિશક્તિમાં ખૂબ જ વધારો થઈ જતો. બરાબર છે, શીશું ઉમેરવાથી શું થતું? વાહનોની ગતિશક્તિમાં વધારો થતો. પણ પાછળથી જે છે ખબર પડે છે કે વાહનોના ધુમાડામાં રહેલું આ શીશું એનિમિયા જેવા ઘાતક રોગનું કારણ પણ બની શકે છે. એનિમિયા જે છે એક રોગ છે કે જેની અંદર હિમોગ્લોબિનની અછત સર્જાય છે, ખાસ કરીને રક્તકણો જે છે એની સંખ્યા જે છે એકાએક ઘટવા લાગે છે શરીરમાંથી.
तो आ प्रकारना रोग थई शके छे लेड थी, बराबर छे। अने ए सीसायुक्त पेट्रोल जे छे एनो ज्यारे धुमाड़ो थतो तेमुं लेड ज्यारे मनुष्य श्वसन में जतुं तो आ प्रकारना रोग जे छे ए थई शके छे एवुं जाणवा मळे छे। त्यारथी जे छे ऑलमोस्ट बधा कंट्रीए सीसायुक्त पेट्रोल पर प्रतिबंध मूक्यो। बात करिए 1970 समय में जे छे लगभग दुनियाना बधा देशों में सीसायुक्त पेट्रोलनो उपयोग करवामां आवतो हतो। 2002 में ज्यारे UNEP-એ શિશુ ધરાવતા પેટ્રોલ સામે એક અભિયાન શરૂ કર્યું, જેને અંતર્ગત અમેરિકા, ચાઇના તથા ભારત જેવા ઘણા દેશોએ આ સીસાયુક્ત પેટ્રોલ સામે પ્રતિબંધ મૂક્યો હતો। છેલ્લે મેં તમને કીધું એમ અલ્જીરિયા દ્વારા સીસાયુક્ત પેટ્રોલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને આ સાથે જ દુનિયાના બધા દેશો દ્વારા હાલમાં સીસાયુક્ત પેટ્રોલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેનું રાસાયણિક નામ છે ટેટ્રાઇથાઇલ લેડ। તમે જેની જે છે એ બંધારણ પણ સ્ટ્રક્ચર માળખું પણ જે છે જોઈ શકો છો। ત્યારબાદ આપણો ન્યૂ ટોપિક છે મેમોથ। તમે જે છે એ આ પ્રાણીને જે છે અગાઉ પણ જોયું હશે, એક હાથીના આદિપૂર્વ તરીકે પણ જે છે તેને ઓળખવામાં આવે છે મેમોથ। ચર્ચામાં શું કામ છે તો કે તાજેતરમાં યુનાઇટેડ સ્ટેટ સ્થિત સ્ટાર્ટઅપ એક સંસ્થા કોલોસેલ બાયોસાયન્સ છે મેમોથ લુપ્ત થવાથી બચાવવા અને તેને ફરીથી પુનર્જીવિત કરવાની યોજનાની જાહેરાત કરી છે કે તાજેતરમાં જ કોલોસેલ બાયોસાયન્સે એવી જાહેરાત કરી છે કે તેઓ જે છે લુપ્ત થયેલા મેમોથને જે છે ફરીથી પુનર્જીવિત કરશે। મેમોથની વાત કરીએ તો એ જે છે એ હાથીઓના એક લુપ્ત જૂથ સાથે સંકળાયેલા છે, જેના અવશેષો પેલેસ્ટાઇન યુગમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ અમેરિકા સિવાય દરેક ખંડમાં અને ઉત્તર અમેરિકામાં પ્રારંભિક હેલોસીન યુગમાં મળી આવ્યા હતા। પેલોસીન યુગની વાત કરીએ તો 2.6 મિલિયન વર્ષો પહેલાં શરૂ થયો હતો અને હજી હમણાં 11,700 વર્ષ પહેલાં સમાપ્ત થયો હતો। તો આ યુગમાં જે છે મેમોથ જે છે એ સમયે જે છે અસ્તિત્વમાં હતા। લુપ્ત થવાનું કારણ જોઈએ તો આબોહવા પરિવર્તન, રોગ, મનુષ્ય દ્વારા શિકાર અથવા તો કદાચ આમાંના કેટલાક અન્ય સંયોજનને કારણે મેમોથ જે છે પૃથ્વી પરથી નામશેષ થઈ ગયા। હવે આ મેમોથને ફરીથી પુનર્જીવિત કરવાનો જે છે એક નિર્ણય લીધો છે કોલોસલ બાયોસાયન્સે। હવે કેટલા અંશે યોગ્ય છે એની વાત કરીએ તો કે ઇકોસિસ્ટમને ખલેલ પહોંચાડે, ઊભી થયેલી ચિંતાઓમાં સૌથી પહેલાં તો ઇકોસિસ્ટમને જે છે ખલેલ પહોંચતા નથી, લુપ્ત થતી પ્રજાતિઓ લાવી જેમના નિશાન હવે ઇકોસિસ્ટમમાં હાજર નથી તે હાલના ઇકોસિસ્ટમને ખલેલ પહોંચાડે છે। કે આ જીવ કેવું છે તો કે હજારો વર્ષો પહેલાં જે છે એનું અસ્તિત્વ હતું, બરાબર છે, 11,000-12,000 વર્ષો પહેલાં જે છે આ જીવોનું અસ્તિત્વ હતું અને હવે ફરીથી એને જે છે ઉત્પન્ન કરવા મતલબ કે હાલની ઇકોસિસ્ટમને જે છે ખલેલ પહોંચાડવી। એનું કારણ છે કે એ જીવ કે અત્યારના સમયના નથી એને હવે અત્યારે તમે જે છે ઉત્પન્ન કરશો તો શું થશે, અત્યારના સમયને એને અનુરૂપ એ જીવન જીવી નહીં શકે, બીજા બધા પ્રાણીઓને પણ જે છે એને લીધે નુકસાન થશે અને સરવાળે જે છે ઇકોસિસ્ટમને આના લીધે જે છે એ નુકસાન થવાનું છે। આના કરતાં સારું શું છે તો કે જૈવ વિવિધતાને બચાવી અથવા તો આબોહવા પરિવર્તનને ઘટાડવા માટે કરવા આવેલા પ્રયત્ન એ જે છે શ્રેષ્ઠ છે કે અત્યારના જીવોને પણ જે છે જો બચાવવામાં આવે અને એ માટેના પ્રયાસો કરવામાં આવે તો આવો સમય જ નહીં આવે કે લુપ્ત થયેલા પ્રાણીઓને ફરીથી જીવિત કરવા પડે। અત્યારે ઘણા બધા એવા પ્રાણીઓ છે કે જેનું અસ્તિત્વ જે છે જોખમમાં છે, જે મેમથની જેમ અત્યારે લુપ્ત થવાની કગાર ઉપર છે, તેવા લોકોને બચાવવા એ જે છે એ મુખ્ય કાર્ય હોઈ શકે, નહીં કે લુપ્ત થયેલા પ્રાણીઓને ફરીથી જીવિત કરવા। ઓકે, ત્યારબાદ આપણે જોઈએ હિંદ મહાસાગરમાં ચીનની નવી ચાલ શું છે મૂળ મુદ્દો। તાજેતરમાં ચીન દ્વારા ચેંગડુ શહેરમાં મ્યાનમાર મારફતે હિંદ મહાસાગર જતી સી રોડ રેલ લિંકની શરૂઆત કરવામાં આવી હતી કે જે પશ્ચિમ ચીનને હિંદ મહાસાગર જ્યારે જોડે છે, સમજાણું। તાજેતરમાં ચીન દ્વારા જે છે ચેંગડુ શહેરમાં મ્યાનમાર મારફતે એક લિંકની શરૂઆત કરી છે કે જે ચીનને હિંદ મહાસાગર સાથે જોડશે। કોરિડોર વિશે વાત કરીએ તો આ નવો કોરિડોર સિંગાપુર, ચીન તેમજ મ્યાનમારની લિંકને એકબીજા સાથે જોડશે, આ ત્રણેય દેશોને જે છે એકબીજા સાથે કનેક્ટ કરશે। ઉપરાંત ચીન મ્યાનમારના રખાઇન પ્રાંતમાં આ બીજું બંદર બનાવવાની યોજના પણ ધરાવે છે। ચીન તેની મહત્વાકાંક્ષી યોજના વન બેલ્ટ વન રોડને અંતર્ગત
મ્યાનમારના વિસ્તારને મજબૂત આર્થિક સહકાર ક્ષેત્ર તરીકે વિકસિત કરવા માંગે છે. આમ ખૂબ જ ટૂંકા સમયમાં ચીન દ્વારા હિંદ મહાસાગર માટે બીજો કોરિડોર વિકસિત કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં પાકિસ્તાનના ગ્વાદર બંદરનો ઉપયોગ પણ ચીન આ જ હેતુથી કરી રહ્યું છે. ચીનનો એક ખૂબ જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે વન બેલ્ટ વન રોડ, કે જેને અંતર્ગત એ જે છે લગભગ ઓલ ઓવર એશિયાને જે છે પોતાના વ્યાપારથી કવર કરવા માંગે છે, જેને અંતર્ગત એને જે છે આ મ્યાનમારનો ઉપયોગ કર્યો છે. મ્યાનમારના જે છે એ ચેંગડુ શહેરમાં તેણે જે છે એક સી રોડ લિંકની શરૂઆત કરી છે. ચીનના આ કૃત્યથી ભારત સામે જે છે એક પ્રકારે ખતરો ઊભો થયો છે. ચીન માટે જો છે આ યોજના ખૂબ જ ફળદાયી છે, ફાયદાકારક છે, પણ ભારત માટે જે છે આનાથી પડકાર ઉત્પન્ન થશે. ભારતમાં અત્યારે જે છે એક જ પ્રતિદ્વંદ્વી છે એશિયામાં, અને એ છે ચાઇના. તો ચાઇના જે છે ખૂબ જ ઓછા સમયમાં પોતાની શક્તિ દિન પ્રતિદિન જે છે વધારી રહ્યું છે. આ પૂર્વે એણે પાકિસ્તાનના ગ્વાદર બંદરનો પણ જે છે આ જ હેતુથી વિકાસ કરી રહ્યું છે. ગ્વાદર બંદરની વાત કરીએ તો એ ભારતથી ખૂબ જ નજીક છે, ભારતથી એની પહોંચ જે છે ખૂબ જ નજીક થઈ જાય છે. તો ચાઇના દ્વારા સતત આ રીતના જે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ભારતની સંપ્રભુતાને પડકારે છે. ત્યારબાદ આપણે જોઈએ ભારતે જે છે આમાંથી કયા પગલાં લીધા છે. તો કે ભારતે સૌથી પહેલાં તો જે છે એ એક્ટ ઇસ્ટ પોલિસી જે છે અપનાવી છે. ભારતે સૌપ્રથમ તો જે છે એક્ટ ઇસ્ટ પોલિસી જે છે અપનાવી છે, કે જેની અંતર્ગત ભારત ઇસ્ટમાં આવેલા તમામ દેશો સાથે જે છે એ સારા સંબંધો પ્રસ્થાપિત કરવા માગે છે. મતલબ પૂર્વના દેશો ઇન્ડોનેશિયા છે, મલેશિયા છે, બ્રુનેઈ છે, ફિલિપાઈન્સ છે, સિંગાપુર છે, તો આ તમામ દેશો સાથે જે છે એ સારા સંબંધો પ્રસ્થાપિત કરવા માગે છે, કે જેને લીધે ભારત આ બધા દેશો ભારતના મિત્રો થાય અને ભવિષ્યમાં પણ ક્યાંક એવી પરિસ્થિતિ ઊભી થઈ તો એ તમામ દેશો ભારતની પડખે ઊભા રહી શકે. ત્યારબાદ કવાડ પહેલ જે છે એક ચાર દેશોનું એક જોડાણ છે, સમૂહ છે, જેની અંદર ભારત, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા, આ ચાર રાષ્ટ્રો જે છે કવાડ રાષ્ટ્રના સમૂહ છે. ત્યારબાદ ચાબહાર પોર્ટ, પાકિસ્તાનનો ગાદર પોર્ટનો જવાબ ભારતે ચાબહાર પોર્ટથી આપ્યો છે. તમે નકશાની અંદર જે છે ચાબહાર પોર્ટનું જે છે એ ભૌગોલિક સ્થાન જોઈ શકો છો, કે જે છે મતલબ પાકિસ્તાનથી ખૂબ જ નજીક છે, ઈરાનનું બંદર છે એક, અને ચાઇના જે ગ્વાદર પોર્ટ વિકસાવી રહ્યું છે એનાથી ખૂબ જ બાજુમાં જે છે આ ચાબહાર પોર્ટ આવેલું છે, કે જેનાથી ભારતે રણનીતિ દ્વારા, વ્યૂહરચના દ્વારા જે છે એ ચાઇનાને એની જ ભાષામાં જે છે એ જવાબ આપ્યો છે. ત્યારબાદ માલાબાર અભ્યાસ, કવાડ દેશોનો જે છે એક નૌકા પહેલ, આપણે એના વિશે જે છે આગળ જોઈશું કે માલાબાર અભ્યાસ જે છે શું છે. ગયા વિડીયોમાં જે છે આપણે એના વિશે ડિટેલમાં અભ્યાસ કર્યો હતો કે માલાબાર અભ્યાસ જે છે શું છે. મુખ્યત્વે ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા દ્વારા જે છે સંયુક્ત નૌકા અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, અને એ જે છે માલાબાર અભ્યાસ તરીકે ઓળખાય છે. તો ભારતે આ ચાર, એક તો એક્ટ ઇસ્ટ પોલિસી, કવાડ પહેલ, ચાબહાર પોર્ટ અને માલાબાર અભ્યાસ દ્વારા ભારતે ચીનની આ નવી ચાલને જે છે પોતાની રીતના જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે, અને આગળ પણ ભારત સતત હિન્દ મહાસાગરમાં પોતાનું પ્રભુત્વ જમાવવા માટે પ્રયાસ કરશે. ત્યારબાદ આપણે જોઈએ જુડીમા બાઇન, જેને તાજેતરમાં જે છે જુડીમા બાઇનને જીઆઈ ટેગ મળ્યો છે. હવે શું છે આ જુડીમા બાઇન? તાજેતરમાં જ અસામથી જુડીમા વાઇન ભૌગોલિક સંકેત મેળવનાર ઉત્તર પૂર્વમાં પ્રથમ પરંપરાગત વાઇન બન્યો છે. જુડીમા આસામની દિમાસા આદિજાતા દ્વારા ઘરેલું ચોખામાંથી બનાવેલી એક પ્રકારની વાઇન છે. ઠીક છે, તો ન્યૂઝ સમાચાર એવા છે કે તાજેતરમાં જે છે એ આસામની એક પરંપરાગત વાઇન એટલે કે મદિરા, કે જેને જુડીમા વાઇન તરીકે ઓળખવામાં આવે છે, એને ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ જે છે એ મળ્યો છે. અને એ કોના દ્વારા? તો કે આસામની દિમાસા આદિજાતિ દ્વારા જે છે બનાવવામાં આવતી એક ઘરેલું અથવા તો સ્થાનિક વાઇન છે. હવે જીઆઈ ટેગ વિશે જોઈએ કે શું છે ભૌગોલિક સંકેત. ભૌગોલિક સંકેત એ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં ઉદ્ભવતા વિશિષ્ટ લક્ષણો સાથે ઉત્પાદનને ઓળખવામાં વપરાતો એક સૂચક છે. તે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે WTOના બૌદ્ધિક સંપત્તિ અધિકારોના વેપાર સંબંધિત પાસાઓનો પણ એક ભાગ છે. ભારતમાં ભૌગોલિક સંકેતની નોંધણીને ભૌગોલિક સંકેતો અધિનિયમ 1999 દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.
અને તે ભૌગોલિક સંકેતોની રજિસ્ટ્રી ચેન્નઈ દ્વારા જારી કરવામાં આવી રહી છે. હાલમાં ભૌગોલિક સંકેતની નોંધણી 10 વર્ષના સમયગાળા માટે માન્ય છે અને ભારતમાં જીઆઈ સંરક્ષણ અન્ય દેશોમાં ઉત્પાદનને ઓળખવાની મંજૂરી આપે છે, જેનાથી નિકાસને પ્રોત્સાહન મળશે. ટૂંકમાં કેવું હોય કે જીઆઈ ટેગ એટલે શું? કોઈ પણ પ્રદેશની જે છે ફેમસ વસ્તુઓને જે છે એને જીઆઈ ટેગ આપવામાં આવે છે. જેમ કે આપણે કહીએ ને કે કેસર કેરી ક્યાંની, તો કે જૂનાગઢની. ગીરની કેસર કેરી, રત્નાગીરીની હાફૂસ કેરી, સંખેડાનું ફર્નિચર, પછી એવી ઘણી બધી વસ્તુઓ જે છે હું તમને એક્ઝામ્પલ આપી શકું કે એ જે છે ત્યાં જે છે ફેમસ થશે. તો એને જે છે શું કહેવામાં આવે છે? ભૌગોલિક સંકેત અથવા તો જીઆઈ ટેગ. એ જ રીતના જે છે વાઇનની વાત કરીએ તો એ જોડીમાં વાઇનને જે છે તાજેતરમાં જીઆઈ ટેગ પ્રદાન કરવામાં આવ્યો છે. જોડીમાં વિશે જોઈએ તો કે એક ગ્લુટિનિયસ અથવા તો ચીકણા ચોખા છે, જેને બોરા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચોખાને સૌપ્રથમ તો બાફવામાં આવે છે અને પરંપરાગત વનસ્પતિ સાથે મિશ્રિત કરવામાં આવે છે, જેને થ્રેમ્બા તરીકે પણ ઓળખાય છે. આ વનસ્પતિ જે છે એ થ્રેમ્બા તરીકે પણ ઓળખાય છે. અને એક અઠવાડિયા તૈયાર થવામાં જે છે કેટલો સમય લાગે? એક અઠવાડિયા જેટલો સમય લાગે છે. અને તેને વર્ષો સુધી, ઘણા બધા વર્ષો સુધી સંગ્રહિત કરી શકાય છે. આ વાઇન આસામના દિમાસા આદિજાતિની વિશેષતા છે અને તેનો એક વિશિષ્ટ મીઠો સ્વાદ છે, જે તૈયાર થવામાં લગભગ એક અઠવાડિયું લાગે છે અને તેને વર્ષો સુધી સંગ્રહિત કરી શકાય છે. તો આ હતી વાત જુડીમાં વાઇન વિશે, કે જેને તાજેતરમાં જે છે જીઆઈ ટેગ પ્રદાન કરવામાં આવ્યો. ત્યારબાદ આપણે જોઈએ સિંગલ યુઝ પ્લાસ્ટિક વિકલ્પ. લાસ્ટ લેક્ચરમાં આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિક વિશે જોયું હતું કે કેવી રીતના ભારત દ્વારા જે છે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. હવે જોઈએ તો કે સિંગલ યુઝ પ્લાસ્ટિક વિકલ્પ તરીકે ચર્ચામાં કેમ છે. તો કે તાજેતરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોરના સંશોધકોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વિકલ્પ બનાવવાનો માર્ગ શોધી કાઢ્યો છે, જે પર્યાવરણમાં પ્લાસ્ટિકના કચરાના સંચયની સમસ્યાને સૈદ્ધાંતિક રીતે ઘટાડવામાં મદદ કરી શકે છે. કી પોઈન્ટ, તો કે સંશોધનમાં આ પ્રક્રિયામાં બિન ખાદ્ય એરંડા તેલનો ઉપયોગ પોલિમર બનાવવા માટે કરવામાં આવ્યો હતો, જે તેને સેલ્યુલોસ અને ડી આઇસોલેટ સંયોજન સાથે પ્રક્રિયા આપવા દે છે. મતલબ કે એક રાસાયણિક પ્રક્રિયા દ્વારા જે છે બિન ખાદ્ય એરંડા તેલનો ઉપયોગ કરે છે અને તેના દ્વારા પોલિમર બનાવવામાં આવે છે, અને તે સેલ્યુલોસ તેમજ બીજા ઘણા સ્ટાર્ચ દેવા અવશેષો સાથે જે છે એનો ઉપયોગ કરી એક રાસાયણિક પ્રક્રિયા કરી અને તેમાંથી આ પ્રકારનું પ્લાસ્ટિક બનાવવામાં આવે છે. આમાંથી બનાવવામાં આવેલી સામગ્રી કેવી છે? તો કે બાયોડિગ્રેડેબલ, લીક પ્રૂફ અને બિન ઝેરી. તમે જે આકૃતિમાં જોઈ રહ્યા છો જે પ્રકારનું, એ પ્રકારનું જે છે એક પ્લાસ્ટિક હોય છે, જેને બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક કહેવામાં આવે છે, કે સંપૂર્ણપણે જે છે તેનું જમીનની અંદર વિઘટન થઈ શકે છે. ખાસ આપણે યાદ રાખવાનું છે કે આ પ્રકારનું પ્લાસ્ટિક કોણે બનાવ્યું છે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોરના સંશોધકો દ્વારા જે છે આ પ્રકારનું પ્લાસ્ટિક બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આપણે જોઈએ તો કે એના સંભવિત લાભો શું થઈ શકે એમ છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકની સમસ્યાનું સમાધાન, તો કે પ્લાસ્ટિકના વપરાશમાં વધારો તેમજ લેન્ડફિલ્સનું સંચાલન કરવાના પ્રકારને જોતા આવા વિકલ્પો ખાસ કરીને પેકેજિંગ ક્ષેત્રમાં ખૂબ મદદરૂપ થાય તેવી આશા જે છે એ સેવાઈ રહી છે. મતલબ અત્યારના સમયમાં તમે જોશો તો પેકેજિંગ ઉદ્યોગમાં મોસ્ટ ઓફ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે. જો આ સિંગલ યુઝ પ્લાસ્ટિકને જે છે દૂર કરવામાં આવે અને એની જગ્યાએ જે છે આ પ્રકારનું જે છે પ્લાસ્ટિક વાપરવામાં આવે કે જે બાયોડિગ્રેડેબલ છે, તો એનાથી જે છે પેકેજિંગ ક્ષેત્રમાં જે છે ખૂબ સારી એવી સહાય જે છે સાબિત થઈ શકે તેમ છે. ત્યારબાદ કૃષિ અવશેષોની સમસ્યા સાથે વ્યવહાર. ભારતના ઘણા ઉત્તરીય રાજ્યોમાં વાયુ પ્રદૂષણ માટે જવાબદાર પરિબળો પૈકી સૌથી મુખ્ય પરિબળ હોય ને તો એ છે કૃષિ પાકો જે છે એને બાળવામાં આવે. ઉદાહરણ તરીકે દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ દર વર્ષે શિયાળામાં જે છે એક ગંભીર અથવા તો જોખમી સ્તર સુધી પહોંચી જાય છે. ઉદાહરણ તરીકે દિલ્હીની અંદર દર વર્ષે એર ક્વોલિટી ઇન્ડેક્સમાં જે છે શિયાળાના સમયમાં ગંભીર અથવા તો જોખમી સ્તર સુધી જે છે એ ઇન્ડેક્સ પહોંચી જાય છે. અને એનું રીઝન શું છે ખ્યાલ છે? તો કે પંજાબ હરિયાણાના ખેડૂતો દર વર્ષે જે છે શિયાળાના સમયમાં પોતાના પાકના કચરાને જે છે બાળે છે અને એવી રીતના પોતાનો નિકાલ કરે છે કચરાનો. હવે એને લીધે થાય છે એવું કે આ બધા ધુમાડા જે છે એ હવાની દિશા જે છે દિલ્હી તરફની હોય છે, તો દિલ્હી તરફ જાય છે અને જેને લીધે દિલ્હીનું વાતાવરણ જે છે એ કેવું થાય છે? તો કે એકદમ મલિન બને છે, પ્રદૂષણયુક્ત બને છે. દિલ્હીમાં દર વર્ષે શિયાળામાં તમે જોઈ શકો છો એ ખૂબ જ પ્રદૂષણ જોવા મળે છે. ધુમ્મસનું પ્રમાણ પણ જે છે એટલું હોય છે
કે નજીકના દ્રશ્યો પણ જે છે જોઈ શકાતા નથી. હવે એ જે કચરો બાળવામાં આવે છે ખેડૂતો દ્વારા, તો એ કૃષિ અવશેષોને કચરાને જો કે એનો એક સારો ઉપયોગ કરી અને એમાંથી જો પ્લાસ્ટિક બનાવવામાં આવે તો પ્રદૂષણની સમસ્યા તો દૂર થશે જ, પણ સાથે સાથે ખેડૂતોને વધારાની આવક મળશે, પ્લાસ્ટિકનો જે છે વિકલ્પ મળશે. ત્રણ ફાયદા થશે એ એક કામથી. પહેલો ફાયદો તો દિલ્હીનું પ્રદૂષણ ઘટશે, બીજો ફાયદો તો કે પ્લાસ્ટિકનો જે છે વિકલ્પ મળશે, અને ત્રીજો ફાયદો ખેડૂતોને વધારાની આવકની તક મળશે. તો આ સંશોધન જે છે ખૂબ જ મહત્ત્વપૂર્ણ કહી શકાય કે જે કોના દ્વારા કરવામાં આવ્યું છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોર દ્વારા. હવે સિંગલ યુઝ પ્લાસ્ટિકના અન્ય વિકલ્પો જોઈએ તો લાંબા ગાળાના પ્લાસ્ટિક વિકલ્પો જે હવે ઉપલબ્ધ છે તે સ્ટેનલેસ સ્ટીલ, કાચ, પ્લેટિનિયમ, સિલિકોન, વાંસ, માટીકામ અને સિરામિક્સ છે. આ સિવાય પરંપરાગત પ્લાસ્ટિકને બદલવા માટે બાયોપ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકાય છે. બાયોપ્લાસ્ટિક એક પ્રકાર છે જે વનસ્પતિ તેલ અને સ્ટાર્ચ જેવા કુદરતી સંસાધનોમાંથી બનાવવામાં આવે છે. બાયોપ્લાસ્ટિક જે છે ખૂબ જ સારો અને સસ્તો વિકલ્પ બની શકે છે પરંપરાગત પ્લાસ્ટિકનો. પ્લાસ્ટિક પ્રદૂષણને દૂર કરવાની જરૂરિયાત ચૂકામે છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે CPCBના રિપોર્ટ મુજબ વર્ષ 2018-19 ભારતીયો દ્વારા 33 લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિક કચરો જે છે પેદા થયો હતો, અને અહેવાલમાં જે છે એવો પણ અંદાજ આપવામાં આવ્યો છે કે વિશ્વમાં ઉત્પન્ન થતા તમામ પ્લાસ્ટિક કચરામાંથી 79% જે છે એ પર્યાવરણમાં પ્રવેશ કરે છે અને માત્ર 9% જે છે રિસાયકલ થાય છે. પ્લાસ્ટિકના કચરાનો સંચય પર્યાવરણ માટે હાનિકારક છે, અને જ્યારે આ કચરો સમુદ્રમાં પ્રવેશ કરે છે ત્યારે જળચર અને ઇકોસિસ્ટમને પણ જે છે મોટું નુકસાન પહોંચાડે છે. તમે જે છે જોઈ શકો છો આકૃતિમાં એ મુજબ ઘણા બધા જળચરો જે છે આ પ્લાસ્ટિકને, પ્લાસ્ટિકની કોથળીને જે છે જેલીફિશ સમજી અને જે છે એને આરોગી જાય છે અને ખાઈ જાય છે, અને પરિણામે જે છે એમનું મૃત્યુ થાય છે. તો એને લીધે ઘણા બધા બીજા ગેરફાયદાઓ જે છે એ ઉદ્ભવ્યા છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકની વાત કરીએ તો એ એટલું સસ્તું અને અનુકૂળ છે કે તેણે પેકેજિંગ ઉદ્યોગમાં અન્ય તમામ સામગ્રીને વિસ્થાપિત કરી દીધી છે. એટલી ઝડપે જે છે એ ફેલાણું આ સિંગલ યુઝ પ્લાસ્ટિક કે એની પહેલાં જે કંઈ વૈકલ્પિક સામગ્રી હતી એ બધી જે છે અત્યારે ઉપયોગમાં નથી લેવાતી, માત્ર સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. શું કામે? તો કે ખૂબ જ સસ્તું છે, પરંતુ એનું વિઘટન થવામાં જે છે સેંકડો વર્ષો લાગે છે, એ પર્યાવરણને જે છે અકલ્પ્ય રીતે નુકસાન કરી રહ્યું છે. તો આ વાત હતી બેંગ્લોર એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોરના સંશોધકોએ જે છે જે કંઈ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વિકલ્પ શોધ્યો તેના વિશે. ત્યારબાદ આપણે જોઈએ તાજેતરમાં ચર્ચામાં આવેલું સુપર હાઇડ્રોફોબિક કોટન કમ્પોઝિટ ફોર ઓઇલ સ્પિલ્સ. એટલે કે ઘણી વખત આપણે સમાચારપત્રોમાં જોઈએ છે કે દરિયા કિનારે જે છે એ ઓઇલ કન્ટેનર લઈને જતું જહાજ જે છે એ અચાનક અકસ્માતે જે છે એમાં રહેલું ખનિજ તેલ જે છે દરિયામાં ઢોળાઈ જાય. બરાબર, આ લાખો ગેલન જે છે તેલ, ખનિજ તેલ જે છે દરિયામાં ઢોળાઈ જાય છે, તો એની ઇકોનોમીને જે છે અકલ્પ્ય નુકસાન કરે છે, સાથે સાથે તમામ જીવસૃષ્ટિ અને બધાને જે છે ખૂબ જ નુકસાન પહોંચે છે. તો કે તાજેતરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગુવાહાટીએ એટલે કે IIT ગુવાહાટીએ જે છે મેટલ ઓર્ગેનિક ફ્રેમવર્ક સાથે સુપર હાઇડ્રોફોબિક કોટન કમ્પોઝિટ વિકસાવ્યું છે કે જે આ દરિયાઈ તેલ જે છે એને સાફ કરી શકે છે. જે રીતના તમે આકૃતિમાં જુઓ છો એમ આટલા બધા વિસ્તારની અંદર જે છે જે દરિયાઈ તેલ ફેલાણું છે તેને સાફ કરવા માટેની ટેકનોલોજી તો કે IIT ગુવાહાટી દ્વારા જે છે વિકસિત કરવામાં આવી છે. અગાઉના અભ્યાસે પણ પુષ્ટિ કરી હતી કે કેનેડિયન આર્કટિકના ઠંડા દરિયાઈ પાણીમાં પોષક તત્વો સાથે ઉત્તેજક બેક્ટેરિયા જે છે એ તેલ ભરાયા પછી ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ તેલને વિઘટન કરવામાં મદદ કરી શકે છે. એના વિશે થોડું ડિટેલમાં જોઈએ તો કે મેટલ ઓર્ગેનિક ફ્રેમવર્ક એક નવું કમ્પોઝિટ છે જે તેલ પાણીના મિશ્રણમાંથી જે છે અલગ તેલને જે છે માત્ર એનું એબ્ઝોર્પ્શન કરશે, પાણીનું નહીં પરંતુ ખાલી તેલનું જ જે છે એબ્ઝોર્પ્શન કરશે. તે ખૂબ જ વધારે માત્રામાં તેલને શોષી શકે છે અને ઓછામાં ઓછા 10 વખત જે છે એનો ફરીથી ઉપયોગ કરી શકાય છે. તે ઉચ્ચ કાર્યક્ષમતા અને વધુ શોષણ ક્ષમતા સાથે તેલ પરિવહન દરમિયાન પર્યાવરણીય પાણીમાં છૂટેલા તેલને સાફ કરશે અને તે આવી રીતના જે છે પર્યાવરણીય જળ પ્રદૂષણને ઘટાડશે. તમે આકૃતિમાં જોઈ રહ્યા છો એ પ્રકારનું જે છે કમ્પોઝિટ છે કે જે પાણીમાં ઢોળાયેલા ખનિજ તેલને જે છે સાફ કરશે.
હવે અગા આ પૂર્વે જે છે આ શોધ થઈ આ સંશોધન થયું એ પૂર્વે મુખ્યત્વે 3-4 અલગ અલગ રીતો દ્વારા જે છે એ પાણીમાં ઢોળાયેલા દરિયામાં ઢોળાયેલા તેલને જે છે સાફ કરવામાં આવતું. પ્રથમ તો જે છે એવું હતું કે એને જે છે મતલબ અમુક પ્રકારના બેક્ટેરિયા જે છે એ દરિયામાં છોડવામાં આવતા કે જે એનું ફટાફટ જે છે વિઘટન કરે એ જૈવિક રીત હતી. ત્યારબાદ ભૌતિક રીત કેવી હતી તો કે તેલ જે છે એનું દહન કરવામાં આવે એને સળગાવવામાં આવે જેનાથી લગભગ 98% તેલ જે છે સાફ થઈ જતું. પણ એનો ગેરફાયદો એ હતો કે જ્યારે આગ લાગે ત્યારે પાણીની અંદર રહેલી દરિયાની અંદર રહેલી જીવસૃષ્ટિને પણ જે છે એને લીધે ખૂબ જ નુકસાન થતું હતું. ત્યારબાદ એક પ્રકારની જે છે સ્ક્રીમર સિસ્ટમ છે કે જેના દ્વારા જે છે એ તેલને વેક્યુમ પ્રેશર દ્વારા જે છે ખેંચી લેવામાં આવે છે, ચૂસી લેવામાં આવે છે પાણીમાં. ત્યારબાદ જોઈએ તો વિશ્વ ગેંડા દિવસ તાજેતરમાં જ એટલે કે 22 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ગેંડા દિવસની જે છે ઉજવણી કરવામાં આવી હતી. કઈ સંસ્થા દ્વારા? તો કે વર્લ્ડ વાઇડ ફંડ ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એટલે કે WWF દ્વારા. ચર્ચામાં કેમ છે? તો કે ગેંડાની તમામ 5 પ્રજાતિઓ વિશે જાગૃતિ ફેલાવવા અને તેમને બચાવવા માટે જે છે 22 સપ્ટેમ્બરમાં રોજ વિશ્વ ગેંડા દિવસની ઉજવણી કરવામાં આવે છે દર વર્ષે. દક્ષિણ આફ્રિકા દ્વારા 2010માં 100મી વખત તેની જાહેરાત કરવામાં આવી હતી કે ગેંડાની પ્રજાતિઓ દાયકાઓથી જે છે સતત શિકાર અને નિવાસસ્થાનના નુકસાનને કારણે લુપ્ત થવાની આરે છે. કે આજે એવી પરિસ્થિતિ આવી છે કે એક સમયે જે છે ખૂબ વધારે સંખ્યા ધરાવતા ગેંડા આજે જે છે એ લુપ્ત થવાની આરે છે. તો એને અનુલક્ષીને જે છે વિશ્વ ગેંડા દિવસની ઉજવણી દર વર્ષે 22 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવે છે WWF સંસ્થા દ્વારા. એના વિશે જોઈએ તો વિશ્વમાં ગેંડાની જે છે કુલ 5 મુખ્ય જાતિઓ જોવા મળે છે. સફેદ ગેંડો, કાળો ગેંડો, એક શિંગડાવાળા ગેંડા, જાવા ગેંડા અને સુમાત્રાના ગેંડા. બધા વિશે જોઈએ એની સ્થિતિ IUCN લાલ સૂચિ ઉપર જે છે એની સ્થિતિ શું છે રેડ એલર્ટ પર. તો કે સફેદ ગેંડા જે છે ભય અથવા તો સંકટની નજીક છે. કાળા ગેંડા ગંભીર રીતે ભયંકર છે. એક શિંગડાવાળા ગેંડા તો કે સંવેદનશીલ. જાવાના ગેંડા જટિલ રીતે ભયંકર અને સુમાત્રન ગેંડા ગંભીર રીતે ભયંકર. તો આમાંના મોટાભાગના ગેંડાઓ જે છે એ લુપ્ત થવાની આરે છે. આ વખતેની આ વર્ષની જે છે એ થીમ હતી વિશ્વ ગેંડા દિવસની કીપ ધ ફાઇવ અલાઈવ. શું થીમ હતી વર્લ્ડ રાઇનો ડેની 2021ની? તો કે કીપ ધ ફાઇવ અલાઈવ, મતલબ કે આ પાંચેયને જે છે સુરક્ષિત રાખો. અત્યારે જે 5 ગેંડાની જાત વધી છે એને જે છે સુરક્ષિત રાખો. તમે આકૃતિમાં જોઈ શકો છો આ છે જાવાનો ગેંડો, ત્યારબાદ આ સુમાત્રાના ગેંડા, ગ્રેટર વન હોન્ડ એટલે કે ભારતના જે છે એક સિંગી ગેંડા, ત્યારબાદ કાળા ગેંડા અને આ છે સફેદ. ત્યારબાદ હવે આપણે એક સિંગી ગેંડા વિશે જોઈએ તો એ ભારતીય ગેંડા તરીકે ઓળખાય છે અને તે ગેંડાની લગભગ તમામ પ્રજાતિઓમાં જે છે સૌથી મોટી જાતિના ગેંડા છે. આ ગેંડાને એક જ કાળા શિંગડા અને ચામડીના ગળો સાથે એ ભૂરા રંગથી ઓળખવામાં આવે છે. તેના જે છે મતલબ એક જ શિંગડું જોવા મળે છે, બાકી બધા ગેંડા તમે જોશો સફેદ ગેંડા કે એમાં તો 2 શિંગડા હશે, આમાં માત્ર એક જ શિંગ જોવા મળશે. ભારત વિશ્વમાં સૌથી વધુ એક શિંગડાવાળા ગેંડા ધરાવતો દેશ છે. અને એ લોકોનો ખોરાક શું છે? તો કે મુખ્યત્વે ઘાસ, પાંદડા, ઝાડીઓની શાખાઓ અને ઝાડ, ફળો અને જળચર છોડ પર જે છે એ લોકો નભે છે. ભારતમાં હાલમાં આશરે 2600 જેટલા ભારતીય ગેંડા છે, જેમાં 90%થી વધારે ગેંડા જે છે માત્ર કાજીરંગા નેશનલ પાર્કમાં સ્થિત છે. ત્યારબાદ જોઈએ તો કે આવાસ, આ પ્રજાતિ ભારત, નેપાળના તરાઈન પ્રદેશ, ઉત્તર પશ્ચિમ બંગાળ અને આસામ સુધી જે છે મર્યાદિત છે. ભારતમાં ગેંડો મુખ્યત્વે પોબીટેરા વન્યજીવ અભયારણ્ય, રાજીવ ગાંધી ઓરંગા નેશનલ પાર્ક, કાજીરંગા નેશનલ પાર્ક અને આસામમાં માનસ નેશનલ પાર્ક, ઝલરાપાડા નેશનલ પાર્ક, ગુરુમારા નેશનલ પાર્ક અને ઉત્તર પ્રદેશમાં દુધાવા વાઘ રિઝર્વમાં જોવા મળે છે ભારતીય ગેંડા એટલે કે એક સિંગી ગેંડા. કે તો આ હતી વિશ્વ ગેંડા દિવસની વાત. ત્યારબાદ જે છે આપણે જોઈએ એમોનિયમ નાઇટ્રેટ પર નિયમ. તાજેતરમાં સરકારે એમોનિયમ નાઇટ્રેટની ચોરીને રોકવા માટે નિયમોમાં સુધારો કર્યો છે. અગ્નિશામક જોગવાઈઓ દાખલ કરી છે અને કેમિકલને સંભાળવા અને સંગ્રહ કરવાની પદ્ધતિમાં સુધારો કર્યો છે. આ સુધારો 2020માં બેરૂત વિસ્ફોટની પૃષ્ઠભૂમિમાં લાગુ કરવામાં આવ્યો છે. કે આપણને ખ્યાલ છે 2020ની અંદર જે છે ગત વર્ષે બેરૂતની અંદર આશરે 3000 ટન એમોનિયમ નાઇટ્રેટ 6 વર્ષ સુધી જે છે સંગ્રહિત હતું, જેમાં 2020માં વિસ્ફોટ થયો અને એને લીધે ઘણા બધા લોકો જે છે આખું બેરૂત શહેર જે છે ધ્રુજી ઉઠ્યું હતું.
જેમ તમે આકૃતિમાં જોઈ શકો છો એમ એક બહુ પ્રચંડ વિસ્ફોટ હતો કે જેને લીધે જે ઘણા બધા લોકોના મૃત્યુ થયા હતા. તો ભારતે તાજેતરમાં આ ઘટનાને ધ્યાનમાં લઈને જે છે એ એમોનિયમ નાઇટ્રેટ પર નિયમો દાખલ કર્યા છે અને એમોનિયમ નાઇટ્રેટની ચોરીને રોકવા માટે પણ નિયમોમાં જે કંઈ સુધારો જે છે જરૂર એ લાગુ કર્યો છે. જેના વિશે થોડું જે છે ડિટેલમાં જોઈએ તો કે નવા નિયમો વિશે, નવા નિયમોમાં એ જરૂરી છે કે બંદરો પર પ્રાપ્ત એમોનિયમ નાઇટ્રેટ બંદર વિસ્તારથી 500 મીટર દૂર સ્થિત વેરહાઉસમાં તબદીલ કરવામાં આવે. એને જે છે એ એમોનિયમ નાઇટ્રેટનો સંગ્રહ કરવો છે તો પણ જે છે બંદરમાં એનો સંગ્રહ નહીં થઈ શકે. એનાથી લગભગ 1.5 કિલોમીટર દૂર જે છે વેરહાઉસમાં એને જે છે રાખવામાં આવશે. નિયમો સલામત અને ઝડપી નિકાલને સુનિશ્ચિત કરવા માટે તથા જપ્ત કરેલ એમોનિયમ નાઇટ્રેટની હરાજીને પણ મંજૂરી આપે છે. આ ઉપરાંત એમોનિયમ નાઇટ્રેટને માત્ર બેગ સ્વરૂપે આયાત કરવાની જરૂર છે. સુધારેલા નિયમોમાં સ્ટોરેજ અને હેન્ડલિંગ વિસ્તારોમાં પૂરતી અગ્નિશામક સુવિધાઓ અને સ્ટોરેજની હેન્ડલિંગ એરિયાના ફ્લોરિંગમાં જરૂરી સુધારાઓ પણ સામેલ છે કે ફરજિયાતપણે જે છે અગ્નિશામક સુવિધા હોવી જોઈએ છે. જ્યાં પણ એમોનિયમ નાઇટ્રેટનો સંગ્રહ અથવા તો એનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યાં વિસ્તારોની અંદર એના આસપાસના વિસ્તારોમાં જે છે ફરજિયાતપણે અગ્નિશામક સુવિધા હોવી જોઈએ છે. આ બંદર નબળા રસાયણોના સંચાલનને મર્યાદિત કરશે અને સુરક્ષામાં વધારો કરશે. ત્યારબાદ એમોનિયમ નાઇટ્રેટ વિશે જોઈએ કે શું છે એમોનિયમ નાઇટ્રેટ કે આટલું બધું જે છે લાઇમલાઇટમાં આવ્યું. તો એક પ્રકારનું રંગહીન ગંધહીન સ્ફટિકમય પદાર્થ છે જે કે પાણીમાં જે છે ડિઝોલ્વ એટલે કે પાણીમાં દ્રાવ્ય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો એમ સફેદ સફેદ દાણા ધરાવતું એક પ્રકારનું જે છે રંગહીન ગંધહીન જે છે એક સ્ફટિક પદાર્થ છે. તે એક સામાન્ય રાસાયણિક ઘટક છે જે કૃષિ ખાતરોમાં વપરાય છે. આ ઉપરાંત એનેસ્થેટિક ગેસ અને કોલ્ડ પેકના ઉત્પાદન માટે પણ જે છે મુખ્ય ઘટક તરીકે એનો ઉપયોગ થઈ રહ્યો છે. તેનો ઉપયોગ ખાણકામ અને બાંધકામના વપરાતા વ્યાપારી વિસ્ફોટકોમાં થાય છે. એ ઘણી વખત તમે જોઈ શકો છો જ્યાં ખાણકામ ચાલતું હોય ત્યાં એક વિસ્ફોટ કરવામાં આવે ડાયનામાઇટની મદદથી. આ ઉપરાંત કોઈ જૂની પુરાની બિલ્ડિંગને તોડી પાડવા માટે પણ જે છે વિસ્ફોટ દ્વારા જે છે એ બાંધકામને તોડી પાડવામાં આવતું હોય છે. તો આ વિસ્ફોટ જે છે જેમાંથી બનાવવામાં આવે છે એમોનિયમ નાઇટ્રેટમાંથી. ત્યારબાદ જોઈએ તો કે વિસ્ફોટક તરીકે તે વિસ્ફોટક રચનાનું મુખ્ય ઘટક છે જેને એમોનિયમ નાઇટ્રેટ ફ્યુઅલ ઓઇલ તરીકે ઓળખવામાં આવે છે. જો કે એમોનિયમ નાઇટ્રેટ પોતે વિસ્ફોટક નથી પણ એ જે છે વિસ્ફોટક સાથે જોડાય અને જે છે એક પ્રાથમિક વિસ્ફોટક બનાવી શકે છે. જો કે શુદ્ધ એમોનિયમ પોતે વિસ્ફોટક નથી, એમોનિયમ નાઇટ્રેટ વિસ્ફોટક બનાવવા માટે પ્રાથમિક વિસ્ફોટક અથવા તો RDX અથવા તો TNT જેવા ડિટોનેટરની જરૂર છે. વિશ્વભરના આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા ઘણા ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસીસ એટલે કે IED એમોનિયમ નાઇટ્રેટ ફ્યુઅલ ઓઇલનો મુખ્ય વિસ્ફોટક તરીકે ઉપયોગ થાય છે. એમોનિયમ નાઇટ્રેટનો સંગ્રહ પણ ખૂબ જ જોખમી છે અને બે રીતે વિસ્ફોટ તરફ દોરી શકે છે. એક તો જો વિસ્ફોટક મિશ્રણ સાથે સંપર્કમાં આવે તો, અથવા તો મોટા પ્રમાણમાં જો ઓક્સિડેશન પ્રક્રિયા થઈ તો એ જે છે પ્રચંડ વિસ્ફોટ કરી શકે છે. અને બેરૂત બંદર પર આ ઘટનાનું પ્રાથમિક સંભવિત કારણ પણ આ જ હતું કે એમાં જે છે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ અને એને પરિણામે જે છે આગ અને વિસ્ફોટ પેદા થયા. ત્યારબાદ આપણે જોઈએ GST કાઉન્સિલની 45મી બેઠક વિશે. શું છે એની મુખ્ય બાબતો, ચર્ચામાં શું કામ છે? તાજેતરમાં જ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ GST કાઉન્સિલની 45મી બેઠક પૂરી થઈ છે કે જેનું આયોજન જે છે લખનૌ ખાતે કરવામાં આવ્યું હતું. હવે એના કી પોઈન્ટ મુખ્ય મુદ્દાઓ જોઈએ તો રાહત GST દરોની વિગત. કાઉન્સિલે COVID-19 સારવાર સંબંધિત ઘણી બધી દવાઓ ઉપર GST રાહત જે છે એ ડિસેમ્બર 2021 સુધી વધારવાનો નિર્ણય કર્યો છે કે હવે 2021 ડિસેમ્બર સુધી જે છે કોવિડ સંબંધિત જેટલી પણ દવાઓ છે એ બધાને GST રાહત મળશે. ત્યારબાદ ફૂડ ડિલિવરી એપ્સ GST એકત્રિત કરશે. હવે રેસ્ટોરન્ટ ભાગીદારોને બદલે સ્વિગી અને ઝોમેટો જેવી ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીઓ GST ચૂકવવા માટે જવાબદાર છે. અગાઉ કેવું હતું કે આ બધી કંપનીઓને જે છે GST ચૂકવવો નહોતો પડતો, GST તો જે છે માત્ર રેસ્ટોરન્ટના ભાગીદારો ચૂકવતા, પણ હવે જે છે એ ફૂડ ડિલિવરી ઓનલાઈન એપ્સ જે છે એ GST એકત્રિત કરશે. હાલમાં ફૂડ એગ્રીગેટ્સ દ્વારા જનરેટ થયેલ ઓનલાઈન બિલમાં અગાઉથી જે છે ટેક્સ કમ્પોનન્ટ GST છે જ, અને અત્યાર સુધી આ રકમ રેસ્ટોરન્ટના ભાગીદારોને ચૂકવવામાં આવતી હતી જેઓ સરકારને આ રકમ ચૂકવે તેવી અપેક્ષા સેવાઈ રહી છે. ત્યારબાદ તો કે પેટ્રોલ ડીઝલ GST દાયરામાં નહીં આવે. જ્યાં મુદ્દો જે છે ખૂબ જ ચર્ચાતો હતો કે સરકાર જે છે જો
જીએસટીને જે છે જીએસટીની અંતર્ગત પેટ્રોલ ડીઝલને લઈને તો એના ભાવમાં ધરખમ ઘટાડો આવી શકે છે, પણ સરકારે આ શક્યતાને નકારી દીધી છે. સરકારે કીધું છે, કાઉન્સિલે કીધું છે કે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં નાખવામાં નહીં આવે. જોકે રાજ્યોએ બેઠક દરમિયાન બળતણના સમાવેશનો સખત વિરોધ કર્યો હતો અને તેની કિંમતમાં ઉછાળા અંગે ચિંતા વ્યક્ત કરી હતી કે જો એને જીએસટીમાં સમાવવા નહીં આવે એની કિંમત જે છે આગામી સમયમાં વધી શકે છે. જો પેટ્રોલ અને ડીઝલ જીએસટી શાસન હેઠળ આવે છે તો ભાવ તમામ રાજ્યોમાં સમાન રહેશે, કારણ કે કેન્દ્ર અને રાજ્યો દ્વારા વસૂલમાં આવતા વિવિધ એક્સાઇઝ અને વેટના દર દૂર કરવામાં આવશે અને આ ડીઝલ અને પેટ્રોલની કિંમતોને નોંધપાત્ર રીતે નીચે લાવવામાં મદદ કરશે, જેની કિંમતો તાજેતરના સમયમાં વધી છે. ઠીક છે, મતલબ કે જો જીએસટી અંતર્ગત પેટ્રોલ આવી ગયું તેની કિંમત ઘટી શકે છે એમ છે, પણ વર્તમાનમાં જે છે સરકારે હાલ પૂરતું જે છે પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં દાયરામાં ન લાવવાનો નિર્ણય કરેલો છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે 45 ચોખા પર જીએસટી ઘટાડો. સંકલિત બાળ વિકાસ યોજના જેવી યોજનાઓ માટે 45 ચોખા પર જીએસટી દર 18% ઘટાડીને 5% કરવાની ભલામણ કરવામાં આવી છે. આપણે આ ચોખા વિશે જોયું હતું, મેં તમને ઓગસ્ટ 30નું કરંટ અફેર કરાવેલું ત્યારે આપણે જોયું હતું કે 45 ચોખા કે એક પ્રકારના એવા ચોખા છે કે જેની અંદર જે છે પોષક તત્વો ઉમેરવામાં આવશે. પોષક તત્વો જે છે ઉમેરી એ પ્રકારના ચોખા તૈયાર કરવામાં આવે છે કે જેનાથી બાળકોની અંદર કુપોષણનો જે છે દર ખૂબ જ ઝડપી દરે જે છે ઘટી રહ્યો છે. ત્યારબાદ જીએસટી કાઉન્સિલ વિશે વાત કરીએ તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સંબંધિત મુદ્દાઓ પર કેન્દ્ર અને રાજ્ય સરકારને ભલામણો કરવા માટે આર્ટિકલ 279 એ અંતર્ગત બંધારણીય સંસ્થા છે. જીએસટી કાઉન્સિલનું નેતૃત્વ કેન્દ્રીય નાણામંત્રી કરે છે, જે હાલમાં આપણા કેન્દ્રીય નાણામંત્રી છે શ્રી નિર્મલા સીતારામનજી. ત્યારબાદ તમામ રાજ્યોના નાણામંત્રીઓ જે છે એ કાઉન્સિલના સભ્યો હોય છે. ઠીક છે, રાજ્યના નાણામંત્રીઓ પણ જે છે આ કાઉન્સિલના સભ્યો હોય છે અને એક સંઘીય સંસ્થા તરીકે જે છે તે સ્થાપવામાં આવી છે, જ્યાં કેન્દ્ર અને રાજ્યો બંનેને યોગ્ય પ્રતિનિધિત્વ મળે છે. ત્યારબાદ આપણે જોઈએ વૈશ્વિક હવા ગુણવત્તા માર્ગદર્શિકા કે જે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા જે છે આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. ચર્ચામાં કેમ છે, તાજેતરમાં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને નવી વૈશ્વિક હવા ગુણવત્તા માર્ગદર્શિકા જાહેર કરી છે અને આ માર્ગદર્શિકાઓ હેઠળ વિશ્વ આરોગ્ય સંસ્થાએ પ્રદૂષકોના આગ્રહણીય સ્તરોને વધુ ઘટાડ્યા છે, જે માનવ માટે સલામત ગણી શકે. 2005 પછી વિશ્વ આરોગ્ય સંસ્થાનું આ પ્રથમ અપડેટ છે. ત્યારબાદ આ દિશાનિર્દેશો તમામ માટે ભલામણ કરેલ હવાની ગુણવત્તાના સ્તરને પ્રાપ્ત કરવાનું લક્ષ્ય ધરાવે છે. તેના વિશે વધારે ડિટેલમાં જોઈએ તો આ દિશાનિર્દેશો મુખ્યત્વે વાયુ પ્રદૂષકોના સ્તરને ઘટાડી વસ્તીના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવા માટે હવાની ગુણવત્તાના સ્તરની ભલામણ કરે છે કે એવું સ્તર રાખવાનું છે કે એવી આપણે પરિસ્થિતિ નિર્માણ કરવાની છે કે જેનાથી વાયુ પ્રદૂષકોનું પ્રમાણ જે છે એ ઘટે, જેમાંથી કેટલાક આબોહવા પરિવર્તનને ઘટાડવામાં પણ યોગદાન આપે છે. આ દિશાનિર્દેશો હેઠળ મળતા પરિણામો તમામ દેશોને તેના નાગરિકના સ્વાસ્થ્યનું રક્ષણ કરવા તેમજ વૈશ્વિક આબોહવા પરિવર્તન કરવામાં મદદ કરશે. જો જે કંઈ નવી માર્ગદર્શિકા એ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવી છે અને તમામ રાષ્ટ્રો જો એનું યોગ્ય રીતે પાલન કરશે તો તેને અંતર્ગત જે છે એક તો એમના નાગરિકોના સ્વાસ્થ્યનું રક્ષણ થશે, આ ઉપરાંત વૈશ્વિક આબોહવા પરિવર્તન ઘટાડવામાં પણ જે છે એને મદદરૂપ થશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કે WHOનું આ પગલું સરકાર દ્વારા નવા કડક ધોરણે વિકસાવવાની દિશામાં એક અંતિમ ફેરફાર માટેનો તબક્કો નક્કી કરે છે. ત્યારબાદ જોઈએ વધારે ડિટેલમાં તો કે એમણે 6 પ્રદૂષકોનું જે છે એક આખું લિસ્ટ બનાવ્યું છે કે એમાં જે છે ઘટાડો નોંધાવવો હવે તમામ રાષ્ટ્ર માટે ખૂબ જ જરૂરી બની ગયો છે. અને આ 6 પ્રદૂષકોમાં PM2.5, PM10 એટલે PM એટલે કે જે પ્રદૂષકોનું કદ જે છે એ 2.5 માઇક્રોમીટરથી ઓછું હોય તેને PM2.5 પોલ્યુટન તરીકે ઓળખવામાં આવે છે. PM2.5, PM10, ઓઝોન, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ આ જે છે 6 મુખ્ય પ્રદૂષકો છે. સમગ્ર ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વમાં વાયુ પ્રદૂષણના સંપર્કમાં અસમાનતા વધી રહી છે, ખાસ કરીને નીચા અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં મોટા પાયે શહેરીકરણ અને વાયુ પ્રદૂષણના વધતા સ્તરને આર્થિક વિકાસને કારણે મોટાભાગે અને અશ્મિભૂત ઈંધણને કારણે દ્રવ્ય છે આ જે છે મુખ્ય કારણ છે. શહેરીકરણ, આર્થિક વિકાસ અને અશ્મિભૂત ઈંધણ દહન આ બધાને લીધે જે છે આ 6 પ્રદૂષકો જે છે એની માત્રામાં જે છે એ દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારબાદ આપણે જોઈએ
કે આ પ્રકારના વાયુ પ્રદૂષકો જે છે એની માનવ સ્વાસ્થ્ય પર શું અસર થઈ રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર હવા પ્રદૂષણ માનવ સ્વાસ્થ્ય માટે એક સૌથી મોટો પર્યાવરણીય ખતરો છે. શું કામે? તો કે આબોહવા પરિવર્તન સાથે સાથે જે છે દર વર્ષે અંદાજે 7 મિલિયનથી વધારે લોકો વાયુ પ્રદૂષણના સંપર્કમાં આવતા અકાળે મૃત્યુ પામે છે અને પરિણામે લાખો લોકો જે છે એ તંદુરસ્ત જીવન ગુમાવે છે. બાળકોમાં પણ જે છે તેની ઘણી અસરો જોવા મળે છે, જેમ કે ફેફસાની વૃદ્ધિમાં જે છે ઘટાડો, કાર્યમાં ઘટાડો, શ્વસન માર્ગમાં ચેપ લાગવો, અસ્થમા વગેરે. બહારના વાયુ પ્રદૂષણને કારણે પુખ્તવયના લોકોમાં હૃદયરોગ અને સ્ટ્રોક અકાળ મૃત્યુના સૌથી સામાન્ય લક્ષણો છે, કે જેનાથી હૃદયરોગ અને સ્ટ્રોક પણ આવી શકે છે. ડાયાબિટીસ અને ન્યુરોડિજનરેટિવ પરિસ્થિતિઓ જે છે આ અસરના જ પુરાવા છે. વાયુ પ્રદૂષણને કારણે થતા રોગોને અન્ય મુખ્ય વૈશ્વિક સ્વાસ્થ્ય જોખમ જેવા કે બિનઆરોગ્યપ્રદ આહાર અને તમાકુના ધૂમ્રપાનને કારણે માન્યતા આપવામાં આવી છે. ત્યારબાદ આપણે જોઈએ પદ્મનાભ સ્વામી મંદિર. તાજેતરમાં જે છે પદ્મનાભ સ્વામી મંદિર જે છે એ ચર્ચામાં રહ્યું છે. એના વિશે જે છે આપણે ડિટેલમાં જોઈએ. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે શ્રી પદ્મનાભ સ્વામી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે, જેમાં ગયા વર્ષે એટલે કે 2020માં કોર્ટના આદેશ મુજબ 25 વર્ષ માટે ઓડિટમાંથી મુક્તિની માંગ કરવામાં આવી હતી. કે પદ્મનાભ સ્વામી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા જે છે સુપ્રીમ કોર્ટને એવી જે છે વિનંતી કરવામાં આવી હતી કે એ લોકો 25 વર્ષ માટે જે છે એને ઓડિટમાંથી મુક્તિ મળે. એના વિશે જોઈએ તો કે આ મંદિર 2011માં જે છે પ્રસિદ્ધ થયું હતું, જ્યારે તેની ભૂગર્ભ તિજોરીઓમાં રાખવામાં આવેલા 1,00,000 કરોડથી વધારે ખજાનાની જે છે શોધ કરવામાં આવી હતી. આટલો બધો ખજાનો જે છે એ મંદિરમાંથી ભૂગર્ભમાંથી મળ્યો હતો. 2011માં સુપ્રીમ કોર્ટે માન્યું કે પરંપરાગત કાયદા અનુસાર શાહી પરિવારના સભ્યો પાસે છેલ્લા શાસકના મૃત્યુએ પૂછી પણ સંચાલન કરવાનો જે છે અધિકાર છે. સેબોટ અધિકાર એટલે કે દીવની આર્થિક બાબતોનું સંચાલન કરવાનો અધિકાર છે. મતલબ કે મંદિર જે કોઈ બી રાજાનું હશે, શાહી પરિવારનું હશે, એના છેલ્લા શાસકના મૃત્યુ પછી પણ જે છે એનો અધિકાર તો જે છે એની પાસે અકબંધ રહેશે જ. પદ્મનાભ સ્વામી ટેમ્પલ ટ્રસ્ટની રચના અગાઉ ત્રાવણકોર રાજવી પરિવાર દ્વારા કરવામાં આવી છે. જોકે કોર્ટે તિરુવનંતપુરમ જિલ્લા ન્યાયાધીશને ભવિષ્યમાં મંદિરના પારદર્શક વહીવટ માટે અધ્યક્ષ તરીકે એક વહીવટી સમિતિની રચના કરવાનો નિર્દેશ આપ્યો હતો. હવે એ પદ્મનાભ સ્વામી મંદિર વિશે જોઈએ તો ઇતિહાસકારોના મતે આ મંદિર 8મી શતાબ્દીનું છે, પરંતુ હાલની રચના 18મી સદીના ત્રાવણકોરના તાત્કાલીન મહારાજા માર્તંડ વર્મા દ્વારા બનાવવામાં આવી હતી. આ ઉપરાંત આ મંદિર શરૂઆતમાં લાકડાનું હતું, પણ બાદમાં તે ગ્રેનાઇટનું બનાવવામાં આવ્યું હતું. આ મંદિર આર્કિટેક્ચરની અનન્ય ચેરા શૈલીમાં બનાવવામાં આવેલું છે અને અહીંના મુખ્ય દેવતા જે છે ભગવાન વિષ્ણુ છે, કે જે સ્વયં મુદ્રાની અંદર જે છે એમનું મતલબ મૂર્તિ આપણને જોવા મળી છે. આ ઉપરાંત ભારતમાં વૈષ્ણવ ધર્મ સાથે સંકળાયેલ 108 પવિત્ર મંદિરમાંનું એક મંદિર જે છે એ પદ્મનાભ સ્વામી મંદિરને માનવામાં આવે છે. ભારતમાં વૈષ્ણવ ધર્મના સંકળાયેલા 108 પવિત્ર મંદિરમાંથી એક મંદિર જે છે એ પદ્મનાભ સ્વામી મંદિરને માનવામાં આવે છે.